હેલો દોસ્તો, તો આપણે જોઈએ આજે ક્વેશ્ચન છે એ યુનિટ એન્ડ મેઝરમેન્ટનો ક્વેશ્ચન છે. ઓકે, એમ્સ 2017માં પૂછાયેલો છે. તો જોઈએ, અ ફોર્સ એફ ઇઝ એપ્લાઇડ ઓન ટુ સ્ક્વેર પ્લેટ ઓફ સાઇડ એલ. એટલે જે બર એફ છે તે એલ લંબાઈની બાજુને એક ચોરસ પ્લેટ ઉપર એપ્લાય કરવામાં આવે છે. ઇફ ધ પર્સન્ટેજ એરર ઇન ધ ડિટરમાઇન્ડ એલ ઇઝ 2% એન્ડ ડેટ ઇન એફ ઇઝ 4%. એટલે કે એલમાં પર્સન્ટેજ ત્રુટી કેટલી છે? 2% છે અને એફ બરમાં 4% છે. ઓકે, તો અહીં આપણે લખી દઈએ ડેલ્ટા એલ અપોન એલ ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 2% એન્ડ ડેલ્ટા એફ બાય એફ ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ એફ પર્સન્ટેજ. ઓકે, હવે જોઈએ ધ પરમિસિબલ પર્સન્ટેજ એરર ઇન ડિટરમાઇન ધ પ્રેશર. ઓકે, તો આપણે દબાણ માટેની પ્રતિશત ત્રુટી શોધવાની છે. ડેલ્ટા પી અપોન પી ઇન્ટુ 100%. ઓકે, તો જોઈએ હવે આપણે. સૌથી પહેલા આ એક પ્લેટ છે, લંબાઈ કેટલી આપેલી છે? એલ લંબાઈ આપણે આપેલી છે, ચોરસ પ્લેટ છે, લંબાઈ અને પહોળાઈ બે કેવી છે? સમાન છે. એફ જેટલું બર ઉપરથી લગાવવામાં આવશે. તો દબાણનું આપણે સૂત્ર લઈએ, પી ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ. એફ એ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એલ સ્ક્વેર. તો આનો પ્રતિશત ત્રુટીમાં લખીએ તો શું લખાશે? ડેલ્ટા પી અપોન પી ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એફ અપોન એફ ઇન્ટુ 100% પ્લસ ડેલ્ટા એલ અપોન એલ. અહીંયા સ્ક્વેર હોવાથી શું થશે? 2 ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ 100%. ઓકે, તો અહીં આપણે વેલ્યુ પુટ કરી દઈએ. ચાલો, ડેલ્ટા એફ બાય એફ ઇન્ટુ 100% કેટલા આવશે? 4% પ્લસ 2, કેટલા પર્સન્ટ આવશે? 2%. તો ફાઇનલ આન્સર આવશે 8%. ઓકે મિત્રો, આ એમ્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે 2017, બટ નીટમાં પણ આ ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે છે. તમારા પ્રેક્ટિસ માટે અહીંયા 2%ની જગ્યાએ તમે 4% લખી નાખો, અને અહીંયા 4%ની જગ્યાએ તમે લખી નાખો 7%, અને તમે સોલ્વ કરો આ ક્વેશ્ચન.